બિલકુલ જુઓ જે સૂત્રોએ આપણે માહિતી મળી છે એ મુજબ ગુજરાત ગેસની પંજાબની અંદર એક્સપાન્શનની યોજના છે એ અત્યારે ટોપ ગિયરમાં છે આવનારા બે ક્વાર્ટરની અંદર સો નવા સીએનજી સ્ટેશન છે એ લગાવવા જઈ રહી છે હાલ પંજાબની વાત કરીએ તો માત્ર બે જ શહેરની અંદર એમના સો સીએનજી સ્ટેશન છે બે ક્વાર્ટરમાં એમાં અપડેટ થઈ જશે ને બીજા સોનો ઉમેરો થશે હાલ ભારતમાં કુલ સીએનજી સ્ટેશનની સંખ્યા સાતસો પચાસ આસપાસ છે અને સાડા ચારસો કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ પંજાબમાં અત્યારે ગુજરાત ગેસ કરી ચૂક્યું છે આગળ પણ જરૂરત પડશે તો વધારાનું નિવેશ પણ કરવાના છે ખાસ વાત આ છે કે થોડા દિવસ પહેલાં જ જે વાઘા બોર્ડર છે ત્યાં આપણો આર્મી કેમ્પ છે તેની અંદર પણ પીએનજીની સપ્લાય છે એ ગુજરાત ગેસે શરૂ કરી દીધી છે હાલ પાંચ હજારથી વધુ ગ્રાહકો છે પંજાબમાં પીએનજીના છે અને બે ક્વાર્ટરમાં એમાં પણ એ ડિઝિટ છે એ ડબલ થઈ જશે એટલે કે દસ હજાર ગ્રાહકો થઈ જશે પાંચ હજારનો ઉમેરો થશે ગુજરાતની અંદર જો વાત કરીએ તો સુરતના ક્વાસમાં એમની જ પોતાની એક ટાઉનશીપ આવેલી છે એ ટાઉનશીપની અંદર પીએનજી તો સપ્લાય કરે જ છે સાથે સાથે એમાં પાંચ ટકા ગ્રીન હાઇડ્રોજન મિશ્રિત પીએનજીનું સપ્લાય છે એ સ્ટાર્ટ કરી દીધું છે કેન્દ્ર સરકારનો જે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે ગ્રીન હાઇડ્રોજનનો એના ભાગરૂપે આખા ભારતમાં પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે એનટીપીસીની સાથે મળી અને ગુજરાત ગેસે શરૂ કરી દીધું છે સુરતના ક્વાસમાં જ્યાં એમની પોતાની ટાઉનશીપ આવેલી છે અને આગળ જતાં આ પાંચ ટકાનું જે ગ્રીન હાઇડ્રોજન મિશ્રણ છે એને વધારીને વીસ ટકા સુધી લઈ જવાની કેન્દ્ર સરકારની અને ઓથોરિટીની ઈચ્છા છે તો ધીરે ધીરે કરતાં એ આગળ આમાં મિશ્રિત કરતા જશે અને પીએનજીની અંદર જે પ્રમાણે ગ્રીન હાઇડ્રોજન મિશ્રિત કરીને અત્યારે જે મળે છે એ પછી આખા સુરત શહેર અને જિલ્લામાં જે એમના પાંચ લાખ ગ્રાહકો છે તો આપણે કહી શકાય કે ગુજરાત ગેસની એગ્રેસિવ યોજના છે અને એનટીપીસી સાથે મળીને પણ એમને જે એમઓયુ સાઇન કર્યા હતા એ મુજબની જે યોજના સુરતમાં અત્યારે આકાર પામી રહી છે કેન્દ્ર સરકારનું પણ એમાં ખૂબ સપોર્ટ છે અને આવનારા દિવસોમાં ઘણી બધી કંપનીઓ છે આ ક્ષેત્રમાં આપણે આવતી જોવા મળશે પરંતુ શરૂઆત ગુજરાત ગેસ અને એનટીપીસી દ્વારા થઈ રહી છે